સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈ ગાંધીનગર અને દિલ્હીની ટીમ સ્થળ પર મુલાકાત કરવા માટે ડ્રીમ સિટી પહોંચી છે. પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધીના કામને મંજૂરી મળી છે, ત્યારે ડ્રીમ સિટી ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓ કામગીરી માટે સમીક્ષા કરવા પહોંચ્યા છે. રૂપિયા 12,000 કરોડના ખર્ચે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ હવે કામ આગળ વધારવા ગાંધીનગરમાં મળેલી બેઠકમાં પ્રથમ ફેઝમાં સરથાણા ડ્રીમ સિટીથી કાદરશા નિર્માણમાં કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરાઈ છે. હવેથી દર અઠવાડિયે મેટ્રો રેલની મિટિંગ સુરત ખાતે મળશે, તેમાં દરેક ઇસ્યુની ચર્ચા કરાશે, તાકીદે નવો સ્ટાફ નિમાશે. સુરતમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધી પહેલા ફેઝમાં કામકાજ શરૂ થશે, જેની કુલ લંબાઈ 22 કિલોમીટર છે, જેમાં 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડશે.